નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત તમારું સ્વાગત છે ધોરણ 12 આંકડા શાસ્ત્ર ભાગ 2 ના અભ્યાસની સફરમાં. તમારી સાથે છે રવિ સર. ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 1 સંભાવનાનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અને એની અંદર તમે ઘણો બધો અભ્યાસ જે છે એ પૂર્ણ કરી ચૂક્યા છો અને એમાં પણ કેટલી બધી પદ્ધતિઓ જે છે શીખી ગયા અને એની અંદર પારંગત પણ થઈ ચૂક્યા છો અને તમને દાખલા ગણવાની તો ખૂબ જ મજા પણ પડી રહી છે. જેમ જેમ આગળ પદ્ધતિઓ સમજાતી જાય છે એનો અભ્યાસ તમે કરતા જાઓ છો અને ઉપરાંત એના જેવા જ દાખલાઓની તમે પ્રેક્ટિસ પણ કરી રહ્યા છો, જેને કારણે તમને એ પદ્ધતિઓ પર પકડ આવી ગઈ છે અને તમને એની પરિપક્વતા પણ આવી ગઈ છે, જેને કારણે તમે હવે દાખલાઓ જે છે ગણો છો તેમાં તમને ઘણો બધો આનંદ મળી રહ્યો છે. તો ચલો આવું જ કંઈક હજુ આપણે આગળ કરીએ છીએ અને હજી આપણે નિયમમાં જઈએ છીએ, તેમાં સરવાળાનો નિયમ ચાલુ રાખીએ છીએ અને છેલ્લે આપણે વાત કરી લીધી એ પ્રમાણે ઘટનાઓ જે છે એ જુદી જુદી હોય છે અને આ વિવિધ ઘટનાઓ જે છે એની સાથે સંકળાયેલી સંભાવના આપણે તૈયાર કરતા હોઈએ છીએ એ આપણે ઉદાહરણો દ્વારા જોયા અથવા ચોક્કસ અમુક એવા દાખલાઓ પણ લીધેલા હતા. તો એવું જ કંઈક હજુ આપણે આગળ લઈ જઈએ છીએ અને અત્યારે એક નવું ઉદાહરણ એટલે કે છેલ્લે જે સિક્વન્સ હતી એમાં આગળ વધીએ. તો ઇલ્યુસ્ટ્રેશન નંબર 21 એટલે કે ઉદાહરણ નંબર 21 છે એનો આજે અભ્યાસ લેવાના છે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં નવું કાંઈ છે નહીં, ખરેખર પદ્ધતિ કોઈ નવી નથી, પરંતુ ઉદાહરણની અંદર બનતી ઘટના જે છે એ આપણા માટે કંઈક વિવિધ છે અને એની અંદર સરવાળાનો નિયમ જે લાગુ પડે છે એ વસ્તુ અહીં આપણા મુખ્ય મુદ્દાની વાત રહેશે અને આપણો હેતુ રહેશે સરવાળાનો નિયમ જે છે કે આ સંભાવનાની અંદર કઈ રીતે લાગુ પાડવો. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આવા સરવાળાના નિયમ જે છે એના માટે ઉદાહરણ નંબર 21 જે છે એ શરૂ કરી રહ્યા છે. તો હર હંમેશ તમે ટેક્સ્ટબુક સાથે લઈને બેસો છો, જુઓ ઉદાહરણ નંબર 21 એની રકમ કંઈક આ મુજબ છે, જેના શબ્દો તમે ધ્યાનથી સાંભળી ગ્રહણ કરશો અને સમજશો અને જેને કારણે તમને ખ્યાલ છે કે આપણા સંભાવના તૈયાર કરવાના 3 સ્ટેપ કે છુપાયેલા છે સામે આવી જશે, મળી જશે. જેમ કે નિદર્શ અવકાશ તૈયાર કરવો, નંબર 1 જો આપેલો છે તો ઉપયોગ કરો. બીજું, નિદર્શ અવકાશની અંદર બનતી ઘટના તૈયાર કરવી, એના સાનુકૂળ પરિણામ મેળવવા અને જો તૈયાર હોય તો સીધો ઉપયોગ કરીશું અને છેલ્લે નંબર 3 સંભાવના મેળવીશું. આ 3 સ્ટેપ જે છે એના દ્વારા તમે નિયમનો પણ ઉપયોગ કરી શકો છો. ચલો વિદ્યાર્થી મિત્રો, તો શબ્દ જો આ રીતે કંઈક આપેલા છે. એક સંસ્થા જે છે એની અંદર ડોક્ટરી વ્યવસાય સાથે સંકળાયેલા 3 વ્યક્તિઓ અને ઇજનેરી વ્યવસાય સાથે સંકળાયેલા 2 વ્યક્તિઓ સેવા આપી રહ્યા છે. હવે આ સંસ્થા એક સમિતિ રચવા ઈચ્છે છે જેમાં 2 વ્યક્તિઓની એક સમિતિ હોય, તો યાદચ્છિક રીતે 2 વ્યક્તિ પસંદ કરવામાં આવે તો તે બંને વ્યક્તિ એક જ વ્યવસાય સાથે સંકળાયેલી હોય તેની સંભાવના તૈયાર કરો. જો આવી કંઈક રકમ જે છે એના શબ્દો આપણી પાસે તૈયાર છે તો ચલો સંભાવના તૈયાર કરીએ, પરંતુ શેની સંભાવના તૈયાર કરવી વિચારો. તો જો અહીં કીધેલું છે કે 2 વ્યક્તિઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો એ બંને વ્યક્તિઓ એક જ વ્યવસાય સાથે સંકળાયેલા હોય એવી સમિતિ રચાય જેની સંભાવના તૈયાર કરવાની છે. ઓકે, તો અહીં આપણે વાત જે સંભાવનાની દ્રષ્ટિએ ક્લિયર કરતા જઈએ તો પહેલા જોઈએ નિદર્શ અવકાશ. આ નિદર્શ અવકાશ ક્યાંથી મળશે વિચારો? હા, યાદચ્છિક રીતે 2 વ્યક્તિઓ પસંદ કરી એક સમિતિ બનાવીએ ત્યાંથી. ચલો એ તો વાત ક્લિયર છે. હવે ઘટનાની વાત આવે તો ઘટના ક્યાંથી મળશે? તો અહીં ઘટના મેળવવા માટે આપણી પાસે છે સમિતિની અંદર 2 પ્રકારના વ્યક્તિ, એક ઇજનેરી હોય અને એક ડાક્ટરી હોય, એવા વ્યવસાયમાંથી આવતા વ્યક્તિઓ. તો ભાઈ ડાક્ટરી વ્યવસાયમાંથી વ્યક્તિ આવે છે એમાંથી પણ એક વ્યક્તિ પસંદ થાય કે નહીં, બરોબર ને? અને ઇજનેરીમાંથી આવતા વ્યક્તિઓ, ઇજનેરીના વ્યવસાયમાંથી આવતા વ્યક્તિઓ એમાંથી પણ એક વ્યક્તિ પસંદ થાય. ચલો આવું બનતું હોય તો ભાઈ અહીં 2 પ્રકારે વ્યક્તિની પસંદગી થાય અને જો ભાઈ 2 પ્રકારે વ્યક્તિની પસંદગી થાય તો આપણી પાસે ઘટનાઓ કેટલી છે? હા, 2. કારણ શું? ઘટના 1 કે ડોક્ટરી વ્યવસાયમાંથી વ્યક્તિ પસંદ થાય એટલે કે ડોક્ટર હોય, અને બીજું એટલે કે ઘટના 2 ઇજનેરી વ્યવસાયમાંથી વ્યક્તિ પસંદ થાય એટલે કે વ્યક્તિ એન્જિનિયર હોય. ચલો તો 2 ઘટનાઓ તૈયાર થઈ.
परंतु आपणे नियम लगावो छे सरवाळानो, भले ने लगावो ए पहेला शुं करीए, आपणा स्टेप जे छे क्लियर करता जे, पहेलुं स्टेप निदर्शकાશ तैयार करू छुं, त्यारबाद हमणां जोई गया एवी बे घटनाओ तैयार करीश અને એની સંભાવનાઓ લઈએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો તમે મારી સાથે પણ કામ કરી શકો છો, જ્યાં આપણે એટકા હતા ત્યાંથી તમારી ફેસબુક ની અંદર 21 ઇલ્યુસ્ટ્રેશન જોઈન કરી શકો છો। ચલો સૌથી પહેલું કામ નિદર્શ અવકાશ, અને નિદર્શ અવકાશના આ વાક્યના શબ્દો હું ક્યાંથી લઉં છું, ઓકે રકમમાંથી, તમે લઈ શકો છો અથવા તો આપણે રીતે તૈયાર પણ કરી શકીએ છીએ। તો અત્યારે યાદ છે કે રીતે બે વ્યક્તિ પસંદ કરવાના નિદર્શ અવકાશ એવા શબ્દ જે છે એનાથી આપણે નિદર્શ અવકાશ તૈયાર કરીએ। તો અહીં જવાબ તૈયાર કરીશું, જવાબ તરીકે પહેલું સ્ટેપ છે મારું નિદર્શ અવકાશ, જેની અંદર વાક્ય રચનામાં જઈએ ત્યારે તો એક સમિતિ ની રચના કરવા યાદચ્છિક રીતે બે વ્યક્તિ પસંદ કરવાના નિદર્શ અવકાશ ચાલો હવે અહીં નિદર્શ અવકાશ તૈયાર કરીએ છીએ અને બે વ્યક્તિ પસંદ કરીએ છીએ તો પહેલા તો વ્યક્તિ કેટલા ચલો નોંધીએ तो अही लखी नाखी जानकारी माटे कुल व्यक्ति चलो भाई कुल व्यक्ति केटला छे तो के त्रण ए डॉक्टरी शाखाना छे अने बे इंजीनियरी शाखाना छे तो कुल थई गया पांच बराबर के ने तो तेथी सानुकूल परिणाम माटे बनतो निदर्श अवकाश एनी संख्या एन જે થશે પાંચ વ્યક્તિઓમાંથી બે વ્યક્તિઓની પસંદગી 5C2 ચલો 5C2 એટલે 5 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ છેદમાં કેટલા છે 2 છે તો 2 ગુણ્યા 1 થશે અંશમાં કેટલા થશે 5 ગુણ્યા 4 5 24 20 ભાગ્યા 2 કરો 10 ચલો અહીં આપણા કુલ પરિણામ n 10 તૈયાર હવે શું હવે ઘટનાઓ ચલો પહેલા ઘટનાઓ તૈયાર કરીએ અને એની સંભાવનાઓ પણ મેળવીએ તો અહીં સૌથી પહેલા આપણે લઈએ છીએ ઘટના એ નંબર 1 કરીએ છીએ ઘટના એ અને ઘટના એ એક કોને નામ આપી દઈએ તો કે ભાઈ સમિતિમાં ડોક્ટર પસંદ થાય તે એ વ્યક્તિ પસંદ કર્યા બંને ડોક્ટર પસંદ થાય તે ચલો તો અહીં લખી નાખીએ છીએ સમિતિમાં યાદચ્છિક રીતે બે ડોક્ટર પસંદ થાય તે ચલો બે ડોક્ટર પસંદ થાય તો તેના સાંકળ પરિણામ લખીએ તેથી એમ બરાબર શું તો કે ડોક્ટરની સંખ્યા કેવી છે પહેલા તો અહીંયા 3 ડોક્ટર છે ભાઈ અને બે ડોક્ટર પસંદ થાય તો ત્રણ માંથી કોઈ પણ બે હોઈ શકે કે નહીં તો ત્રણ ડોક્ટર ધારો કે ભાઈ એ બી અને સી નામના ત્રણ ડોક્ટર છે બરોબર છે તો એ ડોક્ટર એક સમિતિમાં પસંદગી પામી શકે છે બી પણ પામી શકે છે અથવા તો એ ને સી પણ હોઈ શકે અથવા તો બી ને સી પણ હોઈ શકે તો અમારી કોઈ પણ બે વ્યક્તિ હોઈ શકે એને કારણે શું થશે 3C2 ચલો 3C2 3 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ સાદરૂપ લઈએ છેદમાં થશે 2 ગુણ્યા 1 અંશમાં થશે 3 ગુણ્યા 2 2 ને 2 ઉડી જશે 3 ભાગ્યા 1 કરો તો 3 તો અહીં n તૈયાર છે તેથી શું કરીએ ભાઈ તેથી ઘટના a ની સંભાવના 0 તૈયાર કરીએ n છેદમાં n ચલો n છેદમાં n લેશું ત્યારે n તો 3 છે અને n કેટલા છે 10 તો 3 ના છેદમાં 10 ચલો આનું સાદરૂપ આપીએ ના અને એનો જ રહેવા દેશું કારણ તમે જાણો છો અહીં નિયમનો ઉપયોગ કરવો છે તો નિયમની સંભાવના જ્યારે મૂકીએ છીએ ત્યારે સાદરૂપ આપવામાં સરળતા રહે એટલા માટે અહીં આપણે શું કરીએ છીએ 3 ના છેદમાં 10 એમનો રહેવા દઈએ છીએ હવે ઘટના એ તૈયાર છે તો હું નંબર 2 ઘટના બી તૈયાર કરીશ
चलो हवे घटना बी नंबर टू। समिति में याद रखी थी बे डॉक्टर की जगह बे इंजीनियर व्यवसाय साथ जोड़ायेला व्यक्ति पसंद थाय एटले बे इंजीनियर पसंद थाय। तो समिति में यादचित रीते बे इंजीनियर व्यक्ति पसंद थाय ते घटना डाबी। चलो तो हवे ना सानुकूल परिणाम लेसु तेथी एम बराबर तो हवे एम बराबर जाइए तो हवे अहीं सानुकूल परिणाम जे छे के बे व्यक्ति इंजीनियर छे एमांथी पसंद थवाना छे केटला पसंद करवा छे बे बे इंजीनियरमांथी कोई पण अहीं तो बे छे तो 2c2 થશે। चलो 2c2 केटला થશે 1। तो अहीं एम तैयार सानुकूल परिणाम। હવે એ ઘટના બી ની સંભાવના લઈએ તેથી ઘટના બી ની સંભાવના P બરાબર m છે માં n। હવે તો કે m 1 છે અને n કેટલા છે તો કે 10 સાદુમાં બી દીધું 1 ના છે માં 10। ચલો આ તો તૈયાર પણ હજુ આપણે જઈએ નિયમ તરફ। તો નિયમમાં સરવાળાનો નિયમ શું થાય ભાઈ એકવાર યાદ કરી લઈએ P(a)b એટલે કે a બને અથવા b બને તેની સંભાવના જેનું સાદુરૂપ આપવા માટે આપણી પાસે પહેલેથી એક પદ તૈયાર છે P(a)+P(b)-P(h)p એટલે કે a ની સંભાવના b ની સંભાવના અને h(b) ની સંભાવના તો ઘટના a અને ઘટના b એની સંભાવના તૈયાર છે। હવે નંબર 3 h(b) તૈયાર કરીએ તો પેલા h(b) એટલે કોણ અથવા તો શું થશે ચલો h(b) એટલે a અને b બંનેમાં સરખું હોય તેવું તો a ની અંદર બે વ્યક્તિ પસંદ આય છે b ની અંદર બે વ્યક્તિ પસંદ આય છે પણ આ બે વ્યક્તિ કોણ તો અહીં બે ડોક્ટર છે અહીં બે ઇજનેર છે। ચલો અહીં સમિતિ બનશે એનું નામ આપણે આપોય તો તો ડોક્ટરની સમિતિ કહેવાશે અહીં ઇજનેરની સમિતિ કહેવાશે તો આમાં સરખું છે અથવા તો સરખું શું ચલો આમાં સરખું કશું જ નથી એટલે કે અહીં છેદ નથી તો આવું બની શકે હા આવું બની શકે। તો આજના આ ઉદાહરણનો મુખ્ય પાઠ આ જ હતો કે કોઈ પણ ઘટના ઘટે છે ત્યારે એની અંદર સરખું પણ હોઈ શકે અને સરખું ન પણ હોઈ શકે। ચલો અહીં ઘટના a ને ઘટના b બંને જુદી છે એ વસ્તુ સાચી પરંતુ તેમ છતાં બંનેની અંદર કોઈ સરખો ઘટક આવતો નથી। જ્યારે ડોક્ટર પસંદ આવશે ત્યારે એમાં કોઈ એન્જિનિયર નહીં આવી શકે અને જ્યારે એન્જિનિયર પસંદ આવશે ત્યારે એમાં ડોક્ટર નહીં આવી શકે અને આનું કારણ તો કેનું કારણ મુખ્ય આધાર છે તમારા રકમના શબ્દો જે સમિતિ આવે એમાં એક જ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ હોવા જોઈએ। તો ચલો વિદ્યાર્થી મિત્રો અહીં એક જ વ્યવસાય સાથે સંકળાયેલી વ્યક્તિ હોવાને કારણે સમિતિમાં કોઈ સરખું થશે નહીં સરખું નહીં થાય તો છેદ નહીં બને અને છેદ નહીં બને તો ખાલી ગણ ઝીરો થશે પરંતુ એક થી વિશેષ સંભાવનામાં આપણી સાથે હજી બીજા શબ્દો કે બીજો વ્યાખ્યાયિક પદ રચના છે એને પણ અહીં યાદ કરી લઈએ કારણ તમે જાણો છો કે આગળ આવનારી પ્રક્રિયાઓમાં એ વધુ મદદરૂપ હોય છે અથવા ઉપયોગી હોય છે। તો અહીં જુઓ તો ભાઈ સમિતિમાં યાદ છે કે બે ડોક્ટર પસંદ થાય બરોબર તો એની અંદર કોણ નથી કે એન્જિનિયર નથી તો આ બે વાત જો તો એકી સાથે શક્ય છે અથવા બે ઘટના એકી સાથે શક્ય થઈ શકે કે ડોક્ટર પસંદ થાય કે એન્જિનિયર પસંદ થાય નહીં બે વ્યક્તિ ડોક્ટર પસંદ થશે ત્યારે બે વ્યક્તિ એન્જિનિયર પસંદ નહીં થાય। ચલો જો ડોક્ટર પસંદ થતો હોય ત્યારે એન્જિનિયર પસંદ ન થતો હોય તો અત્યારે ઘટના a ને ઘટના b એને આપણે કેવી ઘટના કહેશું યાદ કરો તમે પૂર્વમાં વ્યાખ્યાઓ યાદ કરીને આવ્યા છો ઉપરાંત એનો ઉપયોગ એ કરેલો છે તો અહીં a બને ત્યારે b ન બને કે b બને ત્યારે a ન બને આ વ્યાખ્યાયિક પદ રચનાને આપણે શું કીધેલું હતું પરસ્પર નિવારક એકદમ સાચું। ચલો a ને b પરસ્પર નિવારક ઘટના છે જેને કારણે અહીં a છે b કેવો થશે ખાલી ગણ અને ખાલી ગણની સંભાવના 0 તો આ ન મેળવીએ તો ચાલે આને મેળવવાની આવશ્યકતા નથી એને કારણે જ અહીં મેં આ વસ્તુને પુનરાવર્તિત કરી અને તમને યાદ અપાવી કે નિયમ વખતે આપણે સરવાળાનો નિયમ લખ્યો ને ત્યારે એક એક્સ્ટ્રા પદ પણ લખેલું હતું એટલે કે પેટા નિયમ લખેલો હતો શું
तो के जो आपने एक कोई सार्वत्रिक गण यू लीए अने ए पैकी बे भिन्न घटनाओ ए बी लीए तो आ ए ने बी घटनाओ परस्पर निवारक होय तो एनो नियम एनु पद कई थोड़क जुदु हतु शु हतु तो के पी ऑफ ए ऑफ बी बराबर पी ऑफ ए प्लस पी ऑफ बी आटलू ज हतु तो अहीं जो ए ने बी तैयार छे तो शुं कही नाखीए तो के ए ऑफ बी नी संभावना डायरेक्ट मूकी देशुं પણ વાક્ય રચના એ તો રકમ છે ચલો એ જ ઉપાડી લઈએ શું કરશું તો કઈ બે યાદચી રીતે વ્યક્તિ પસંદ કરી એક સમિતિ બનાવીએ તો બંને એક જ વ્યવસાય સાથે સંકળાયેલા હોય બરોબર છે કે નહીં તો અત્યારે એ અથવા બી રીતે લખવું હોય તો એ લખી શકીએ શું લખી શકીએ બે વ્યક્તિ પસંદ થાય તે ડોક્ટર હોય અથવા બંને ઇજનેર હોય તો જો તો અથવા આવ્યું અને અથવા આવે તો આપણા યોગનો નિયમ એટલે કે સરવાળાનો નિયમ આવે છે તો આ રીતે તમે એક જ પેટર્નમાં ચાલી શકો છો ચલો આપણે એવું જ રાખીએ કે જ્યારે પણ ડિવિઝન કરશો ત્યારે એક જ શબ્દ એક જ વાક્ય રચના હશે તો ફટાફટ તમને દાખલા જે છે એની ઓળખ મેળવી શકાય ચલો તો અહીં હું અત્યારે એ ઓફ બી ઘટના તૈયાર કરી રહ્યો છું તેથી પહેલા સંભાવના માટે એ ઓફ બી જે છે એની સંભાવનાને શબ્દ આપી દઈએ આવું ડાયરેક્ટ ચાલે હા ચાલે કદાચ એ ઓફ બી ઘટના લખો કે ઘટનાની ડાયરેક્ટ સંભાવના વ્યાખ્યાયિત કરો બંને ચાલશે તો હું અત્યારે લખીશ સમિતિમાં બે વ્યક્તિ પસંદ કરતા બંને એક જ વ્યવસાય સાથે જોડાયેલા ચલો તેની સંભાવના આપેલ આ હતું ટેક્સ્ટ બુક મુજબ પણ આપણે શું કરવું છે આપણી પેટર્ન બનાવી છે પ્રમાણે જવું છે તો ચલો એવું વાક્ય હું તમને લખાવું છું અહીં તો સંભાવના એ ઓફ બી પ્રમાણે પસંદ થયેલ વ્યક્તિમાં બે ડોક્ટર હોય અથવા બે ઇજનેર હોય તેની સંભાવના ચલો લખી નાખીએ તો પસંદ થયેલા વ્યક્તિ એ સમિતિ લખો હોય તો એ લખી શકાય સમિતિમાં બે ડોક્ટર અથવા બે ઇજનેર હોય તેની સંભાવના ચલો તો સમિતિમાં બે ડોક્ટર અથવા બે ઇજનેર એને કારણે શું તો કે બે ડોક્ટર તો ઘટના એ ચલો બે ઇજનેર તો ઘટના બી ઓકે વચ્ચે સંયુક્ત અથવા અથવા એટલે યોગ તો આ રહી અને યોગ એટલે સરવાળો ચલો તેથી પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી ચલો માઇનસ એ છે બી નહીં કરવાના કરો તો ત્યાં ઝીરો લખીને સાદું આવી શકાય પણ આપણે એવું નથી કરવું એ એટલે આર યા ત્રણ ના છેદમાં દસ બી એટલે એક ના છેદમાં દસ તો બંનેની સંભાવના અહીં લખી નાખીએ ત્રણ ના છેદમાં દસ એની સંભાવના બી ની સંભાવના એક ના છેદમાં દસ સાદું વાક્ય તો ભાઈ તો અત્યારે અહીં જો બંનેના છેદ સરખા છે તો છેદ એક જ વાર આવશે અંશમાં સરવાળો છે ત્રણ પ્લસ એક ચાર થશે અને સાદુ રૂપમાં અંશ છે પૂરે છે હા બે વડે ભાગ ચાલે છે બે દુ ચાર પાંચ દસ બે ના છેદમાં પાંચ જે આપણી સંભાવના ચલો વિદ્યાર્થી મિત્રો તો આ છે બેઓ જવાબ બે ના છેદમાં પાંચ તો બે ના છેદમાં પાંચ એ આપણી સમિતિમાં પસંદ થયેલા એક જ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓની સંભાવના છે તો એ કદાચ ડોક્ટર એ હોય શકે અથવા ઇજનેર હોય શકે તો જો વિદ્યાર્થી મિત્રો હવે તમે આ રીતે આ પ્રકારથી એટલે કે આ પેટર્નથી આવી કોઈ પણ સંજોગો વસાત જોડાયેલી બાબતો એને તમે ઉકેલમાં સરવાળા નિયમથી ઉકેલ લાવી શકો છો જેમ કે ભાઈ એકી સાથે જોડાયેલી બે ઘટના પરંતુ એમાં બેમાં કઈ સામ્યતા ન હોય એવું દરેક વખતે આ પેટર્નથી ઉકેલ મળશે જેમ કે મારે સાદુરૂપ આ રીતે આપવું હોય તો જેમ કે કોઈ એક વ્યક્તિ ન્યૂઝપેપર વાંચે છે બરોબર છે એવી ઘટના એ લેવી હોય તો ઇંગ્લિશનું ન્યૂઝપેપર વાંચે અને ગુજરાતીનું ન્યૂઝપેપર વાંચે એટલે કે લેંગ્વેજ પ્રમાણે ઇંગ્લિશ લેંગ્વેજમાં વાંચે અને ગુજરાતી લેંગ્વેજમાં વાંચે તો અહીં જે વાંચેલ છે એ ફક્ત ઇંગ્લિશ જ વાંચતો હોય
ગુજરાતી જ વાંચતો હોય તો બેમાં કઈ સરખું થશે નહીં, બરોબર છે? ચલો એવું કઈ હજુ આપણે એવું ઉદાહરણ આની સાથે જોડવું હોય તો જોડી શકાશે. જેમ કે એક વ્યક્તિ પોતાનો શોખ ધરાવે છે, એમાં પાયલોટ બનવાનો શોખ ધરાવે છે, અને બીજો વ્યક્તિ આવે છે, બરોબર છે, એ વ્યક્તિ તરવૈયો બનવા ઈચ્છે છે. તો હવે આ બે વ્યક્તિ જે છે બંનેના શોખ જુદા છે, પરંતુ બે ની અંદર એક પોતાની કૌશલ્ય વસ્તુ છુપાયેલી છે. તો અહીં કૌશલ્યની તમે શું કરો, જોડ બનાવશો તો જોડ બનશે, પરંતુ બે માં કઈ સરખું હશે નહીં. એક પાયલોટ હશે ને એક કોણ હશે, તો કે તરવૈયો હશે. એનો મતલબ એવો થઈ ગયો કે અહીંયા બે વ્યક્તિમાં કઈ સરખું નથી. તો સીધું જ આપણે કરી શકીએ છીએ A પ્લસ B ની સંભાવના. ઓકે ચલો, એના માટે શું કરશે, સરવાળાનો નિયમ. તો હવે વિદ્યાર્થી મિત્રો, સરવાળાનો નિયમ જયારે લગાવો છો ત્યારે બે પેટર્ન આવી ગઈ છે. પહેલી પેટર્ન હતી એ છે બી માઇનસ કરવાના, અહીં યુઝર નથી કરવાનો એટલે ઉપયોગ જ નહીં કરવાનો. સારું, ચલો હવે આની અંદર આવતી ત્રીજી પેટર્ન એનો ઉદાહરણ સાથે લઈને મળીએ. ત્યાં સુધી આવજો.